હનુમાન ચાલીસાની સુંદર કથા સંભળાવી રહ્યા છે આજે જેનો જન્મદિવસ છે એવા વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત પૂજ્યા અમારા દેવસ્વામી સારંગપુરના કોઠારી વિવેકસાગર સ્વામી અમારે વલ્લભ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો અમારે શિક્ષણ મંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા અર્જનભાઈ ધોળકિયા અમારે ડૉક્ટર નરેશભાઈ આદિ ભક્તજનો આયોજકો બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ બહુ સરસ મજાની કથા ચાલી રહી છે એમાં છેલ્લે એટલી સુંદર કથા આવી ભગવાન ઉપર ભરોસો રાખવાનો નરસિંહ મહેતાને ભગવાનનો કેવો ભરોસો હોય છે ઊંડી લખી દીધી એની ઊંડી ભગવાન સ્વીકારશે એવો ભરોસો અંદરથી ભરોસો હતો એટલે મારા પ્રેમાનંદ સમી લખ્યું છે એક ભરોસો શ્યામ સુંદર એક સો શ્યામ સુંદર શ્યામ સુંદર ઘન શ્યામ સુંદર એક ભરો સો શ્યામ સુંદર કો ભરોસો મજબૂત જોઈએ દ્રઢ જોઈએ સુખ આવે જીવનમાં દુઃખ આવે ગમે તેવી વિપત્તિઓ આવે નરસિંહ મહેતાને જેલમાં જ આવવું પડ્યું છે મીરાબાઈ માથે ઓછા દુખો નથી આવ્યા એના ભરોસો ડૈગા નથી એક ગામડાનો કુંભાર ચોમાસું આવતું હતું એટલે એને વિચાર આવ્યો કે જૂના જમાનામાં ગામડામાં લોકો મીઠાનો સંગ્રહ કરી રાખતા ચોમાસામાં પછી ધોળિયા રસ્તા એટલે કંઈ વેપાર કરવા માટે કોઈ આવતા ન હોય એટલે નક્કી કર્યું કે હું ગામડામાં જાઉં ને મારું મીઠું વેચાઈ જશે એટલે ગાડું ભરી અને ગામડામાં મીઠું વેચવા જાય છે કાચા રસ્તા ગાડું ચાલ્યું જાય છે જેઠ મહિનો આવી ગયો એમાં થોડી વાર થયા તો વરસાદ શરૂ થયો અને ધોધમાર વરસાદ પડ્યો કાચા રસ્તા એટલે ગાડું ખોચી ગયું બહુ વરસાદ થયો ગાડું ચાલે એમ નહોતું એટલે બળદ છોડ્યા એ બળદ છોડા વીજળીને કડાકા ભળાકા થયા બળદ ભડકીને ભાગી ગયા એવો અંદરાધાર વરસાદ મીંડો દેવા મીઠું બધું ઓગળી ગયું ભગત બાજુમાં ઝાડ હતું ઝાડ ને ઓથે ઉભા ઉભા ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ હું ગાડું નથી તે ખૂંચી જઈશ હું બળદ નથી તે ભાગી જઈશ હું મીઠું નથી તે ઓગળી જઈશ આટલું દુઃખ દીધું ને તો એ સાંજે તારા મંદિરે આવીને તારી ભક્તિ કરીશ આ ભરોસો નર્સિંહ મહેતા જેલમાં હતા એને વિશ્વાસ હતો હે મારો સાંભળ્યો મારો ઠાકોર મારો ભગવાન સ્વીકારશે ઊંડી અને આપણે જાણીએ છીએ નરસિંહ મહેતાનું ભજન કેદારો રાગ ગાય એટલે ભગવાનને આવવું જ પડે શું ભક્તને ભરોસા છે માટે આવી વિશાળ સભાની અંદર પૂજા હરિપ્રકાશ સ્વામી એટલી સુંદર મજાની કથાની છણાવટ કરે છે આપણે એમ થાય સાંભળા જ કરીએ સાંભળા જ કરીએ અને આવા સંતોના સમાગમથી આવી કથાઓથી આપણા હૃદયમાં પણ ભક્તિ ઉદય થતી હોય છે અને ભરોસો છે ને આમ મજબૂત હોવો જોઈએ હું ઘણી વખત કહું છું સાંભળજો બરાબર ગામડામાં ભેંસને બાંધવાનો ખીલો એનો વજન કિલો દોઢ કિલો હોય પણ પાંચસો કિલોની ભેંસને પકડી રાખીશ કેમ તો કે ખીલો જ્યારે ખોળે છે ત્યારે એને પથ્થર નાખીને ધરબવામાં આવે છે એમ જ્યારે આપણે ભગવાનનો ભરોસો હોય ને આવી કથાઓ સાંભળીને નરસિંહ મહેતા જેવા આખ્યાનો સાંભળીને મજબૂત કરવાનો છે અને હલકો માણસ હે છે નાનો માણસ હશે પાંચસો કિલાની ભેંસ એને પકડી રાખે છે એમ કદાચ ગમે તેવો મોટો રાજા હશે ને તો એનાથી ડગશે નહીં ભરોસો અને હનુમાનજી મહારાજની તો શું વાત કરીએ હમ હમણાં અહીંયા સરસ મજાનું ગવાતું હતું એક કળી હું ગાઈ દઉં જગતમાં એક જ જન્મ્યો જેણે રામ ને રોણી રાયખા જગતમાં એક જન્મ્યો જેને રામને રોણી રાયખા ભગવાનને રોણી રાયખા એવા જગતમાં એક હનુમાનજી મહારાજ જૈનમાં હમણાં અહીંયા હરિપ્રકાશ સ્વામી કહેતા હતા કે આ દુનિયામાં બધાએ માગ્યું છે હનુમાનજી મહારાજ એક જેને કોઈ દિવસ ક્યારેય માગ્યું નથી હમ એને આપવું છે બધાને આવી સુંદર મજાની કથાઓ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી કરી રહ્યા છે આયોજક અને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે જે આયોજન કર્યું એ નાનું નથી કેવડું વિશાળ જાણે સમુદ્ર ઉમટો હોય ને એ માનો મહેરામણ ઉમટો છે આ સુરતને આંગણે અને આટલી વ્યવસ્થા કરવીને આ બધું સુંદર કરવું આયોજકને એક વખત તાળીઓથી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા હરિપ્રકાશ સ્વામી સારંગપુર સંભાળ્યું છે ત્યારથી સારંગપુર 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 કરી દીધું એટલું જ નહીં કેવડા મોટા મોટા કાર્યો થાય છે કેવડા મોટા કાર્ય ગુજરાતમાં નહીં ભારત વર્ષમાં નહીં હોય એવું ભોજનાલય અગિયારસો રૂમો બનાવવા આ કંઈ નાના કાર્યો નથી બાપા સરકારને વિચાર કરવું પડે એવા કાર્યો જે હરિપ્રકાશ સ્વામી કરે છે અમારા વિવેક સ્વામી અહીં બેઠા છે એક વાત મને બહુ ગમી શું આ કામ નહીં થાય એવું બોલવાનું જ નહીં થયું જ જાય કેમ ન થાય હું નરસિંહ મહેતા જેલમાં હતા એને ભરોસો હતો કે ભગવાન દામોદરના ગળામાં જે હાર પહેરાયો છે એ હાર મને પહેરાવશે રામ માંડલી કે જેલમાં પૂરી તાળા મારી ચાવી પોતાની પાસે રાખી હતી અને ઠાકોરજીને હાર પહેરાવ્યો હતો ત્યાંય તાળા મૈરા અને જે હાર રાહ માનલી કે દામોદર ભગવાનના ગળામાં પહેરાવ્યો હતો એ જ હાર નરસિંહ મહેતાના ગળામાં આવે તો તારી ભક્તિ સાચી અને નરસિંહ મહેતાએ ભાઈ સવાર સુધી ભજન કર્યું છે અને ભગવાનને આવું પડ્યું છે હમ આવું પડ્યું છે તે તો મારી છોડતાણી ભગવાનને પ્રાર્થના કરે છે હું ક્યાં એવું સોનાનો હાર માગું છું ફૂલનો હાર માગું છું તારી પાસે હાર ના ક્યાં ખોટ છે એક હાર નહીં આપ કદાચ અમને મારશે તો અમારી આમાં કઈ લાજ નહી જાય લાજ તો તારી જવાની છે અમને વાલા એ ગાયું છે રા માંડલિક ના ગળામાં જે હાર હતો ભગવાન દાબોદરના ગળામાં જે હાર હતો એ જ હાર જલ ને તાડા મહેરાતા ચાવી રા માંડલિક પાસે હતી તો ભગવાન નરસિંહ મહેતાના ગળામાં હાર પહેરાવી દીધો ભરોસો માટે આ કથા સાંભળીને દ્રઢ ભરોસો રાખજો પછી હરિપ્રકાશ સ્વામી આયોજકને મારા ખૂબ ખૂબ ધન્યવાદ એટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું